ધોરણ 12 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર સેક્રેટરી પ્રેક્ટિસ વિભાગ 2 ચેપ્ટર નંબર 6. તો આ આપણે આજે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત સમજવાનો છે. તો પહેલાં છે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. તો સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવની અંદર તમે જે તફાવતના મુદ્દા લખો, એક મુદ્દો લખ્યા પછી એક લીટી છોડી દેવાની, એટલે બધું મિક્સિંગ ના થઈ જાય અને વ્યવસ્થિત રીતે લખાય. તો પહેલાં શું લખવાનો, એનો અર્થ લખવાનો. કોઈપણ તફાવતના મુદ્દા લખો તો પહેલાં એનો અર્થ, એટલે કે શું કહે છે સામાન્ય ઠરાવમાં. તમને સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવના હેતુઓ અને જે આગળના પ્રશ્નમાં હતું એમાંથી જ તમને આ તફાવતના મુદ્દા એમાંથી જ આ તફાવતના મુદ્દામાં આવી જશે. એટલે એ પ્રશ્ન તૈયાર કર્યા હોય તો આપણને તફાવત આવડી જાય, બરાબર. તો પહેલો છે અર્થ. સામાન્ય ઠરાવમાં કંપનીની સભામાં સામાન્ય ઠરાવ એ બહુમતીથી 51% પસાર કરવામાં આવે છે. કંપનીની સભામાં સામાન્ય ઠરાવ બહુમતીથી 51% પસાર કરવામાં આવે છે, કે જ્યારે ખાસ ઠરાવમાં સભ્યોની 75% બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે છે. એના પછી સામાન્ય ઠરાવનો હેતુ શું હોય અને ખાસ ઠરાવનો હેતુ શું હોય. તો સામાન્ય ઠરાવના હેતુમાં એમ કહે છે કે કંપનીના વાર્ષિક હિસાબો મંજૂર કરવા, ડિવિડન્ડની ભલામણ મંજૂર કરવા, સંચાલક ઓડિટરની નિમણૂક, મહેનતાણું વગેરે કાર્યો માટે સામાન્ય ઠરાવ કરવામાં આવતો હોય છે. જ્યારે ખાસ ઠરાવમાં એમ સમજાવે છે કે કંપનીનો નિયમનપત્ર, આવેદનપત્રમાં જરૂરી ફેરફાર કરવા, કંપનીના વિસર્જનની કાર્યવાહી માટે લિક્વિડેટરની નિમણૂક વગેરે મહત્ત્વના કાર્યો માટે ખાસ ઠરાવ કરવામાં આવે છે. એના પછી આવે છે જરૂરિયાત. તો કે સામાન્ય ઠરાવ એ રોજબરોજના કાર્યો માટે પસાર કરવામાં આવે, ત્યારે ખાસ ઠરાવ જે છે એ મહત્ત્વના નીતિ વિષયક નિર્ણય માટે ઠરાવ પસાર કરવામાં આવે છે. પછી આવે છે નોટિસ. તો કે સામાન્ય ઠરાવ અંગે નોટિસમાં કોઈ ઉલ્લેખ કરવો જરૂરી હોતો નથી. તો ખાસ ઠરાવમાં નોટિસ અંગે ઉલ્લેખ કરવો જરૂરી હોય છે. પછી આવે છે નોંધણી. તો કે સામાન્ય ઠરાવમાં કોઈ નોંધણી રજિસ્ટ્રાર સમક્ષ કરાવવાની ફરજિયાત હોતી નથી. જ્યારે ખાસ ઠરાવમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત હોય છે. તો સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ, આ હતા સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવના નો તફાવત, બરાબર. તો હવે એના પછી આવે છે સંચાલક મંડળની સભાના ઠરાવ. તો કે સંચાલક મંડળની સભાના તમામ ઠરાવોને સામાન્ય ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. આવા ઠરાવો ઘણીવાર વકીલ અને કાયદાકીય સલાહકારો પાસેથી શું થાય છે, અગાઉથી આપણે તૈયાર કરી રાખીએ છીએ. અને જ્યારે બહુમતીથી, એટલે કે આ જ્યારે પણ આ ઠરાવ સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે અને વધુમાં જ્યારે ખાસ બહુમતીની જરૂર હોય ત્યારે જ આ જે ઠરાવ છે પસાર કરવામાં આવતો હોય છે. તો આ હતું તમારો તફાવત. અને એના પછી હતું સંચાલક મંડળની સભાનો ઠરાવ એ સામાન્ય ઠરાવને તરીકે ઓળખવામાં આવે છે, અને આવા ઠરાવ ઘણીવાર વકીલ, કાયદાકીય સલાહકારો એમના પાસેથી આપણને અગાઉથી તૈયાર કરીને રાખવામાં આવે છે. અને આવા ઠરાવ એ સાદી બહુમતીથી પસાર થાય છે, એટલે કે વધારે ખાસ બહુમતીની જરૂર હોય તો તે ત્યારે આવા ઠરાવ પસાર કરવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આજે 6th ચેપ્ટર જે હતું એ આજે પૂર્ણ થાય છે. હવે એના પછી 9th ચેપ્ટર જે આવે છે એ કંપનીનું વિસર્જન. તો તમારે એનો સ્વાધ્યાય ઘરેથી લખવાનો રહેશે. આમાં જે વિકલ્પો છે, એક વાક્ય છે, બધું તમારે શું કરવાનું છે, તૈયાર કરવાનું છે. વિકલ્પો, એક વાક્યો, ટૂંકમાં પ્રશ્નોના જવાબ, બરાબર. તો હવે આવે છે 9 મુદ્દો. કંપનીનું 9 પાઠ છે કંપનીનું વિસર્જન, બરાબર. કંપનીનું વિસર્જન એટલે વિસર્જન એની અંદર
અંદર આપણે કંપનીનું વિસર્જન ક્યારે થાય એનો અર્થ સમજવાનો છે, એની વ્યાખ્યા, એના એને ફરજામાં લઈ જવાના પ્રકાર, બરાબર. ટ્રિબ્યુનલ એટલે શું? ટ્રિબ્યુનલ એટલે એક જાતની ખાસ અદાલત, બરાબર. અને લિક્વિડેટર કોને કહેવાય? લિક્વિડેટરને શું કહેવાય? ફરજા અધિકારી. તો પહેલાં કે કંપનીનું વિસર્જન ક્યારે થાય? કે જ્યારે કંપની ફરજામાં જાય ત્યારે એનું કાયદેસર રીતે વિસર્જન થતું હોય છે. તો પહેલાં આપણે એનું શું સમજીશું? પ્રસ્તાવના. કે કંપનીનું વિસર્જન ક્યારે થાય? એટલે કે કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. કાયદા દ્વારા સર્જન થયેલી વ્યક્તિ ગણાય છે. આમાં કંપની એ કોઈ કુદરતી રીતે મુક્તિ પામી શકે નહીં, પરંતુ મનુષ્ય ભેગા થઈને એનું વિસર્જન કરે ત્યારે શું થાય? એનો અંત આવતો હોય છે કાયદાકીય રીતે, એટલે કે વહીવટી કાયદા અનુસાર થાય છે અને અંત પણ કાયદા દ્વારા જ થાય છે. માટે જો કંપનીનું વિસર્જન કરવું હોય તો પહેલાં શું કરવું પડે? આપણે એને ફરજામાં લઈ જવાની પ્રક્રિયા સંપૂર્ણ કરવી પડે. કે ફરજામાં લઈ જવાની પ્રક્રિયા થાય, જેમાં કંપની ફરજામાં હોય ત્યારે કંપનીનો અંત આવતો નથી, પરંતુ એની ફરજાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ થયા પછી જ કંપનીનું વિસર્જન થાય છે. એટલે ટૂંકમાં કંપનીને ફરજામાં લઈ જવી એ જ એનો વિસર્જનનો માર્ગ છે, બરાબર. તો હવે આવે છે કંપની વિસર્જનનો અર્થ. સામાન્ય અર્થમાં શું કહેવાય? ફરજાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય, બરાબર. વિસર્જન કેવી રીતે થાય? કાનૂની વ્યક્તિત્વનો અંત લાવો અને કાયદાકીય કાર્યવાહી મુજબ થાય. કંપની ફરજામાં હોય ત્યારે કાયદાકીય અસ્તિત્વ એનું ચાલુ રહે છે, એટલે કે લિક્વિડેટર એટલે કે જે એમના ખાસ અધિકારી હોય ને, એ કંપનીના મિલકતોમાંનું વેચાણ, લેણાની વસૂલાત કરી અને કંપનીના દેવાની ચૂકવણી કરતાં જો રકમ વધે તો કંપનીના નિયમનપત્રમાં જણાવેલા સભ્યોના હક પ્રમાણે રકમ વેચી દે છે. તો પ્રોફેસર એલસીબી ગોવરે શું જણાવ્યું છે, વ્યાખ્યા આપી છે કે કંપનીને ફરજામાં લઈ જવી એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા એના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને એની મિલકતનો વહીવટ એ કંપનીના લેણદાર અને એના સભ્યોના હિત માટે થતો હોય છે. કંપનીને ફરજામાં લઈ જવાની પ્રક્રિયા એના દ્વારા કાયદાકીય વ્યક્તિત્વનો અંત આવે અને વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે કંપનીની ફરજામાં લઈ જવાની પ્રક્રિયા, બરાબર. વિસર્જન થાય એની પહેલાં તો કંપની વિસર્જન એટલે કંપની બંધ કરી દેવી, વિસર્જન થાય ને એની પહેલાં કંપની ફરજામાં જાય, બરાબર. પછી એના પછી આવે છે વિસર્જનના પ્રકાર. કંપનીને ફરજામાં વિસર્જનમાં લઈ જવાના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક તો અદાલત ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન અને બીજું છે સ્વૈચ્છિક વિસર્જન. હવે સ્વૈચ્છિક વિસર્જનના પણ બેટા બે પ્રકાર છે, એક સભ્યો દ્વારા અને એક લેણદારો દ્વારા. તો આના બે પ્રકાર છે, બે તમારે યાદ રાખવા પડશે અને એના પણ બે પેટા પ્રકાર છે. એટલે કે કંપનીનું વિસર્જન કરવું હોય ને તો પહેલાં ફરજાની બધી જ પ્રક્રિયામાંથી શું થવું પડે? એને પસાર થવું પડે. અને સામાન્ય રીતે કંપનીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને અને દેવ ચૂકવવા માટે અશક્તિવાન હોય, ધંધો બંધ કરીને સમેટી લેવાનું નક્કી કરવામાં આવે ત્યારે ફરજામાં લઈ જવા માટેના પ્રકારો નીચે મુજબ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કંપનીના વિસર્જનનો અર્થ, બરાબર, મીન્સ કે એની વ્યાખ્યા અને એના પ્રકારો તમારે આજે જે ચલાવ્યું છે એ તમારે ઘરે તૈયાર કરવાનું છે. આ છેલ્લું ચેપ્ટર છે, પછી એના પછી આપણી ચોપડી શું થઈ જાય છે, કોર્સ પૂર્ણ થઈ જાય છે. અને પછી આપણે આ છેલ્લું ચેપ્ટર છે આપણું. તો આગળના જે બી ચેપ્ટરો હોય એમાં તૈયારી ના કરી હોય તો ઘરે તૈયારી કરજો, વાંચજો, બરાબર. એમસીક્યુ છે, એક વાક્ય છે, ટૂંકમાં પ્રશ્નોના જવાબ છે, એ બી બધા પાઠમાં
માંથી એક એક ચેપ્ટર વાઇઝ તૈયારી કરવાની ઘરે રાખજો અને આજે જે ચલાવ્યું છે એ પણ તૈયાર કરી દેજો. થેન્ક યુ.